नश्वर मारो देह कान्हा तुझे नो प्राण हैने वालू हो यीशु बीजू जैने वालो कान जैने वालो कृष्ण तारण हार जेनो ए भक्त गोरा तू भार तमे बहु हारा छो एक दी तमने कृष्णन मडावीस कृष्ण छे ने बहु रूपाला छे केशव के छे के इमने जेटलू रूपालू इच कोई नत हवे मारा खापर बढ़तु नत बापा के छे हरे कृष्ण बोलते रहवानु इले खापर बड़े नहीं हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण गोरा 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 बेटा क्या छे तू पंगत आपनो दिखरो क्या छे धीरे धरो देवी धीरे धरो गोरा 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 कृष्ण नु मळीस प्रश्न मन मळवा आवशे गोरा बेटा हरे कृष्ण काले तो गोराए पत्रो राजमहल सुधी उचक्यो तो हवे आजे सजाना बीजा दिवसे हूँ थाय छे ने ई जोईए જે છે ને એ આજે જ જોવાનું છે કાલે તો કદાચ ઉત્સાહમાં ગોરાથી પથ્થર ઉચકાઈ ગયો પણ એ આજે તો ઉપાડી જ નહીં હગે ઉત્સાહથી આટલો મોટો પથ્થર ઉચકી ના શકાય પણ આશ્ચર્ય એ વાતનું છે કે 5 વર્ષનો બાળક આટલો મોટો પથ્થર ઉચકી કઈ રીતે શકે મહારાજ આ છોકરો આ રીતે ઘણી બધી વાર પડ્યો છે પણ હજી સુધી આ પત્રો પાવાલામાંથી બહાર નથી નીકળ્યો ખોરા પાખંડી નક્કી કઈ ગડબડ છે ઉજારી બાપા ગડબડ તો થઈ જ છે તમે કૃષ્ણની મુરલીને હાથને બદલે પગમાં મૂકી છે તમે શાસ્ત્રો તો બહુ વાંચ્યા છે ને પૂજારી બાપા તો કૃષ્ણ લીલા પણ વાંચી જશે અને એની લીલા તો માનવામાં ન આવે એવું કરી બતાવે છે પથરા તો શું એનો હાથ અડે ને તો પર્વતે ઉંચકી શકાય અરે જે પાંચાલીના ચીર પૂરી શકે એ પોતાના ભક્તના પથરાને ઉંચકી શકે
પૂજારી બાપા, કૃષ્ણ ભણતરથી નહીં ભક્તિથી મળે છે. જય શ્રી કૃષ્ણ. પુલકેશી, કૃષ્ણ નામ લેતો રહેજે બેટા. બાપા, કૃષ્ણ નામ લઉં છું તો એ ન થૂચકાતો. ફરી પ્રયત્ન કર દીકરા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બાપા, પથ્થર ઉચકાઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તારા ટમટમવા માંડ્યા છે, પણ ગોરો હજી અધે રસ્તે જ પહોંચ્યો છે. અરે, ગોરો લથડિયા ખાઈ રહ્યો છે અને હમણાં જ એક વખતે હાલ્યો આવું છું. હાથને પગ હંજુ સોલાઈ ગયું છે અને ગોરાને રાજમહેલ પહોંચતા રાત થઈ જાય. રાત થાય, બીજો દી થાય, પણ એ સમજાતું નથી. એવડો મોટો પથ્થર ગોરા એકલો કેમ ઉચકી શકે? ભાઈ, આ તો કૃષ્ણની કૃપા છે અને પરમાની ભક્તિની શક્તિ છે. ભક્તિ નહીં, મેલી વિદ્યા. ભાઈ, ભગવાન આમ નવરો છે કે પથ્થર ઉચકવા હાઈલો આવે. જુઓ ને, પવાલો કેટલી વાર નીચે પડ્યો, એમાંથી પથ્થર ન પડ્યો. તંત્ર મંત્ર વિના ન બને. એ ભાઈ, આ પરમાને છે ને તંત્ર મંત્ર કરતા ન આવડ્યો. આમાં તો મને કૃષ્ણની લીલા દેખાય છે. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. 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 અરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આજે પણ પથ્થર લઈને આ અહીં સુધી આવી ગયો. આજે તો આને પાઠ ભણાવવો જ પડશે. મહારાજ, ગોરો પવાલા સાથે નીચે તો પડે છે, પરંતુ પવાલામાંથી પથ્થર બહાર નથી પડતો. કાલે દરબારમાં તમારી નજર સમક્ષ આ જ ઘટના બની હતી. આ વાત સામાન્ય નથી, કંઈક ગડબડ લાગે છે. પવાલામાંથી પથ્થરનું બહાર ન પડવું એ અશક્ય છે, અને આજે પણ એમ જ બન્યું તો શું કર્યું તમે નાથ? હવે શું થશે? જે થવાનું છે
એ તો થઈને જ રહેશે રૂકમણી, પણ આમાં તો બધો આરોપ તમારા ભક્ત ગોરા પર લાગશે. હજુ એની એક સજા પૂરી નથી થઈ ને એના પર બીજી સજાનો ભાર આવશે. તમે ખોટી દિશામાં અનુમાન લગાવી રહ્યા છો. આ પથ્થર એને બીજી સજાનો ભાર નહીં આપે, પણ પહેલી સજાનો ભાર હળવો કરશે. પથ્થર યોગ્ય જગ્યાએ જ પડ્યો છે. અરે કૃષ્ણ મહારાજ, મને ખાતરી છે કે આજે પણ પથ્થર પવાલામાં જ રહેશે, અને આટલા ભારે પથ્થરનું પવાલામાં રહેવું એ અશક્ય છે. મહારાજ, માટે પથ્થરની ચકાસણી થવી જ જોઈએ. જો આજે પણ પથ્થર પવાલામાં રહ્યો ને તો સજા મજાક બની જશે. અને પ્રજામાંથી સજાનો ડર પણ ચાલ્યો જશે. મહારાજ, પ્રજાની સામે તમે આપેલી સજા મજાક બની જાય એ આપ સ્વીકાર કરશો? હલો હલો ગોરા 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 કયું ને અંદર ન જવાનું, પાછા હટો બધા. એટલે તો બીજાની બુદ્ધિ એ હાલે છે ભાઈ. અમારે રાજા ને જ જોવા, અમારે ગોરા પાસે જવું છે. જવા દો અમને. હા, અમારે ગોરાના પક્ષમાં બોલવું છે. એટલે તમે પૂજારી બાપાની વિરુદ્ધમાં બોલશો? રાજા મૂંગા છે, પ્રજા મૂંગી નથી. તમારે અંદર જવાની મનાઈ છે, કોઈ અંદર ન જવાનું. ભાઈ, તમારા આગળ હાથ જોડું છું. મારો દીકરો ને અંદર છે, અમને જવા દો. હા ભાઈ, અમારો દીકરો અંદર છે, અમને અંદર જવા દો. કહું છું, એકવાર કહ્યું ને, કોઈ અંદર ન જવાનું. અમે તો અંદર જઈને જ રહીશું. ગોરા, પથ્થર સાથે અહીંયા આવ. અરે કૃષ્ણ, અરે કૃષ્ણ, અરે કૃષ્ણ, અરે કૃષ્ણ. હવે મારાથી ન થલા તું, હવે મારાથી ન થ ન થુચકાતું કૃષ્ણ. પથ્થર ન ચુચકાતો. અરે જોઈ શું રહ્યા છો મારી સામે? હું બોલું છું એ સંભળાતું નથી? લઈ જાઓ આ ગોરાને કારાવાસમાં. મારા પગ પર પથ્થર નાખવાનું દુસ્સાહસ કર્યું છે એને. લઈ જાઓ એને મારી નજરની સામેથી. મારા હુકમનું પાલન કેમ નથી થતું? મેં કીધું તું ને, રાજાજી બોલી શકે છે.
હું બોલી શકું છું, મારી પાસે વાચા છે, કીર્તનદાસ હું મૂંગો નથી, હું બોલી શકું છું. ચમત્કાર થઈ ગયો, આ છોકરાએ મારા પગ પર પથ્થર ફેંક્યો અને મારું ઘડું સજીવન થઈ ગયું. મારી મારી જીભને વાચા ફૂટી. કીર્તનદાસ હું મૂંગો નથી. છોકરા છોકરા હું બોલી શકું છું, હું મૂંગો નથી, હું બોલી શકું છું. હું બોલી શકું છું. સાંભળો સાંભળો સાંભળો, ગોરાએ રાજાના પગ પર પથરો પાડી રાજાને ગંભીર ઈજા પહોંચાડી છે, પરંતુ એ ઈજા થતાની સાથે જ રાજાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ઉમાડી રે ને આપણા મૂંગા રાજા રે વાચા ફૂટી છે. શું ને આપણા મહારાજ બોલતા થયા છે. હવે તો અમને અંદર અમારા દીકરા પાસે જવા દો, હાથ જોડું છું તમારા. ભાઈ મારો દીકરો અંદર છે, અમને અંદર જવા દો. કહું છું આ બધાને અંદર જવા દો. જાઓ માધવ કાકા. ઓ માધવ કાકા, તમે કઈ સાંભળ્યું? ગોરાએ રાજાના પગ પર પથરો પાડ્યો એના લીધે મહારાજ બોલતા થયા. શું વાત કરો છો, મહારાજ બોલતા થઈ ગયા? હા. ઓ વેલજીભાઈ, આપણા મહારાજ પર ગોરાએ પથ્થર પાડ્યો એના લીધે મહારાજ બોલતા થઈ ગયા. શું વાત કરો છો, મૂંગા મહારાજ બોલતા થઈ ગયા છે? હા, આટલા વર્ષો પછી મહારાજ ની વાચા ફૂટી ખરી. હર હર હો ભાઈ. અતિ આનંદ અને પ્રસન્નતા અનુભવી રહ્યો છું, કારણ હું આજે પહેલી વાર બોલી રહ્યો છું, બોલી શક્યો છું. અરે રાજાજી તો સાચે જ બોલવા લાગ્યા. આ તો આશ્ચર્યની વાત છે, મૂંગા રાજાને વાચા ફૂટી. તમને બધાને મને બોલતો જોઈને નવાઈ લાગતી હશે, હું પોતે પણ આશ્ચર્યનો અનુભવ કરી રહ્યો છું કે આજે હું બોલી શકું છું. મારી અંદર દબાયેલા શબ્દોને હું તમારા સુધી પહોંચાડી શકું છું. એ ફક્ત ને ફક્ત એક ચમત્કાર છે. હું બોલી શકું છું, છતાં પણ હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો કે આજે હું કેટલો ખુશ છું. અને મારી આ ખુશી અને આશ્ચર્યનું કારણ છે આ ગોરા. મારી જીભને નવો જન્મ મળ્યો છે આ ગોરાના કારણે. વૃક્ષ પર ફળ આવતા વર્ષો લાગે છે, એવી જ રીતે કોઈ સ્ત્રીને માતૃત્વનો આનંદ મેળવવો હોય તો એણે ઘણા સમય સુધી રાહ જોવી પડે છે. આમ જોઈએ તો રાહ જોવી એ પીડાદાયક છે, અને બીજી રીતે જોઈએ તો રાહ જોવી એ અસીમ આનંદ પણ છે. એક છોડ પર ઘણા સમયની રાહ જોયા પછી જ્યારે પહેલી કૂંપળ ફૂટે છે, મહિનાઓનો સમય વીત્યા પછી પક્ષી જ્યારે ડાળ પરથી ઉડી શકે છે, કેટલાય ઉનાળા વીત્યા પછી એક ખેડૂતના ખેતરમાં જ્યારે મેઘ વરસે છે ત્યારે એ રાહ જોયાના ફળની ખરી કિંમત કરે છે. રાહ જોયા પછી મળેલા ફળને તમે પ્રેમ કરો છો. આ સંસારમાં જે તરત મળી જાય છે એ તરત ચાલ્યું પણ જાય છે, અને જેને મેળવવા માટે
સમયના કેટલાય આવરણોને વીંધવા પડે છે એ એટલા જ સમય સુધી તમારી પાસે રહે છે. જે રાહ જુએ છે એને રાહ મળે છે.